હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 9ના યથાર્થ બેચમાં. આ બેચમાં મેથ્સમાં ચાલે છે 7મું ચેપ્ટર ત્રિકોણ, અને આ લેક્ચર છે ત્રિકોણ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર, લેક્ચર નંબર 14. બસ બાળકો, હવે આ છેલ્લો લેક્ચર છે અને આ લાસ્ટ લેક્ચરમાં છેલ્લું સ્વાધ્યાય બાકી છે, તે આપણે કરવાના છીએ. તો લેક્ચરની શરૂઆત કરતા પહેલા આશા રાખું છું કે આ ચેપ્ટરના 13 વિડીયો તમે ધ્યાનપૂર્વક જોઈ લીધા હશે. લાસ્ટ લેક્ચરના વિડીયોમાં પણ તમને દરેક વસ્તુ પરફેક્ટ સમજ પડી ગઈ હશે, અને તમારી જે નોટબુક છે તે પણ કમ્પ્લીટ હશે, અને તમને જેટલું પણ હોમવર્ક DPPમાં આપવામાં આવ્યું છે તે પણ તમારું થઈ ગયું હશે. ઓકે, આશા રાખું છું કે તમારી સ્કૂલની પરીક્ષાની તૈયારીનું રિવિઝન પણ ખૂબ જ સરસ ચાલતું હશે, ખૂબ જ સરસ તૈયારી થતી હશે. તો ચાલો બાળકો, શરૂઆત કરીએ છીએ આપણે આ લેક્ચરની. લેક્ચરની શરૂઆત કરીશું આપણે આગળના લેક્ચરના રિવિઝનથી. હવે આગળના લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા હતા ઉદાહરણના 2 દાખલા. આ ચેપ્ટરના છેલ્લા 2 ઉદાહરણના દાખલા આપણે જોયા હતા. હવે ઉદાહરણના દાખલામાં રિવિઝન જેવું કંઈ હોતું નથી. મેઇન વસ્તુનું રિવિઝન કરીએ તો આખા ચેપ્ટરનો સારાંશ, અને સારાંશ એટલે ભાઈ એકરૂપ ત્રિકોણનો કોન્સેપ્ટ. કેવા 2 ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય? કે જો 2 ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુ સમાન હોય તો તે 2 ત્રિકોણને કહેવાય એકરૂપ ત્રિકોણ. આખા ચેપ્ટરમાં બસ આ એક જ વસ્તુ છે, એકરૂપ ત્રિકોણ, એકરૂપ ત્રિકોણ, એકરૂપ ત્રિકોણ. બાળકો, 2 ત્રિકોણને એકરૂપ બતાવવા માટેની કેટલીક શરતો હોય છે. કેટલી શરત? 5 શરત, અને પાંચે પાંચ શરતનો હવે આપણે અભ્યાસ કરી લીધો છે. બાખુબા, ખુબાખું, ખુખુબા, બાબાબા, કાકબા, આ 5 શરતોની મદદથી આપણે કોઈ પણ 2 ત્રિકોણને એકરૂપ બતાવી શકીએ છીએ. એના પછી પ્રમેય 7.2 અને નહીં 7.3 અને 7.4 7.2 અને 7.3, આ 2 પ્રમેય પણ યાદ રાખવાના છે, કેમ કે આ 2 પ્રમેયનો પણ ઘણા બધા દાખલામાં ઉપયોગ છે. ત્રિકોણની 2 બાજુ સમાન તો સમાન બાજુની સામેના ખૂણા સમાન, અને જો 2 ખૂણા સમાન તો સમાન ખૂણાની સામેની બાજુ સમાન. આ વસ્તુનો પણ ઘણા બધા દાખલામાં ઉપયોગ થાય છે. હવે આજે છેલ્લું છેલ્લું આપણું સ્વાધ્યાય બાકી છે, તેમાં મોટે ભાગે બાબા બા શરત અને કાકા બા શરતનો ઉપયોગ વધારે આવશે, કેમ કે છેલ્લે છેલ્લે આ 2 શરત ચાલી છે. ઓકે, તો બાળકો આજના લેક્ચરનો આપણો ટોપિક છે સ્વાધ્યાય 7.3ના 1 થી 5 દાખલા, એટલે આખે આખું સ્વાધ્યાય 7.3, બધા જ દાખલા 7.3ના, અને આ છેલ્લું સ્વાધ્યાય છે, આ છેલ્લો લેક્ચર છે. અને આ ચેપ્ટરમાં ખરેખર તમને ઘણી મજા આવી હશે, આપણે ખૂબ જ એન્જોય કરતા કરતા આ ચેપ્ટરના દાખલા કર્યા છે, 2 ત્રિકોણના લગન પર લગન કરાવ્યા છે. તો ચાલો બાળકો કરીએ છીએ લેક્ચરની શરૂઆત. સ્વાધ્યાય 7.3નો પ્રશ્ન 1. ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC સમાન પાયા BC પર આવેલા 2 સમદ્વિ બાજુ ત્રિકોણ છે. આકૃતિને જુઓ, ત્રિકોણ ABC ને અને ત્રિકોણ DBC ને જુઓ, દેખાય છે ત્રિકોણ ABC? હા, તો આ છે ત્રિકોણ ABC. ઓકે, એના પછી ત્રિકોણ DBC, આ છે આપણો ત્રિકોણ DBC. આ બંને ત્રિકોણ છે એક જ પાયા પર, એટલે કે BC પર, અને કેવા ત્રિકોણ છે? બંને ત્રિકોણ છે સમદ્વિ બાજુ, અને 2 ત્રિકોણ સમદ્વિ બાજુ છે, એનો મતલબ કે આ ત્રિકોણની બાજુઓ સરખી છે, 2-2 બાજુ. તો બાળકો વાતને સમજી જવાનું કે ભાઈ આ ત્રિકોણ ABC છે ને, તો આ ત્રિકોણ ABC ની કઈ 2 બાજુ સરખી હશે? રકમમાં નથી કીધું, પણ આપણે સમજી જવું કે બાજુ AB અને બાજુ AC સરખી, આ AB અને AC સરખી એવું સ્વીકારી લેવો. અને આ જે ત્રિકોણ છે તે પણ સમદ્વિ બાજુ છે, તો આની કઈ 2 બાજુ સરખી? તો સમજી જવાનું ભાઈ કે આ BD અને આ DC, આ 2 સરખી છે. ચલો, એના પછી રકમમાં આગળ એવું કીધું છે કે શિરોબિંદુઓ A અને D એ BC ની એક જ બાજુએ આવેલા છે. આ જે બાજુ BC છે તેની એક જ તરફ બિંદુ A અને બિંદુ D છે. જો AD ને લંબાવતા તે BC ને P બિંદુમાં છેદે, આ દેખાય છે આ AD, તો એને લંબાવો, A થી D સુધી જાઓ, નીચે સુધી લંબાવો, તો બિંદુ P માં છેદે છે. તો આ 4 વસ્તુ આપણે સાબિત કરવાની છે કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD. લગન પર લગન કરાવવાના છે. ત્રિકોણ ABD દેખાય છે, ત્રિકોણ ABD, તો આર્યો આ ત્રિકોણ, અને ત્રિકોણ ACD આ ત્રિકોણ, તો આ 2 ત્રિકોણના લગન કરાવવાના છે. એના પછી હજી બીજા 2 ત્રિકોણના લગન કરાવવાના છે, એ છે આ નીચેના 2, જોઈ લેજો એ જશે. ત્રિકોણ ABP, ના 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 ના, એ 2 નથી, આખો ત્રિકોણ ABP આર્યો, આટલો ત્રિકોણ અને એની બાજુનો ત્રિકોણ ત્રિકોણ ACP. ઓકે, તો તમારે આ 2 ત્રિકોણના પણ લગન કરાવવાના છે, આખો ત્રિકોણ અને આખો ત્રિકોણ, એના તમારે શું કરાવવાના છે? લગન. એના પછી
એપી એ ખૂનો એ તથા ખૂનો ડી ને દુભાગે છે. આ જે એપી છે, આ એપી એ ખૂનો એ ને દુભાગે છે, એટલે આ બે ખૂના ને સરખા બતાવવાના છે. ખૂનો ડી ને પણ દુભાગે, એટલે આ બે ખૂના બી સરખા બતાવવાના છે. અથવા તમે આ બે ખૂના ને સરખા બતાવી દેવ તો બી ચાલશે, કાં તો ઉપરના બે સરખા બતાવો કાં તો નીચેના બે, પણ સરખા બતાવવા પડશે. અને છેલ્લી વસ્તુ, એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે. આ એપી એ આ બીસી નો લંબ દ્વિભાજક છે. કોનો? બીસી નો. બીસી નો છે લંબ દ્વિભાજક. દ્વિભાજક એટલે બે સરખા ભાગ થઈ ગયા બીસી ના. તમારે બતાવવાનું છે કે આ ભાગ અને આ ભાગ, આ બીપી અને આ સીપી સરખી છે. લંબ દ્વિભાજક એટલે સાથે સાથે તમારે આ બેમાંથી કોઈ એક ખૂનાને કાટખૂનો બતાવવાનો છે. તો બાળકો તમે કહેશો, સર કેટલું બધું છે, સર કેટલી બધી વસ્તુ છે, પરંતુ તકલીફ જેવી કંઈ નથી. ભલે દાખલો લાંબો હોય, પરંતુ આ બહુ સિમ્પલ પણ છે. જેટલો લાંબો દાખલો છે એટલો ઇઝી પણ છે. તો ચાલો કામ ધંધો ચાલુ કરીએ છે. તો જેટલી વસ્તુ આપણી પાસે છે તેને આકૃતિમાં દર્શાવી દીધી છે કે ભાઈ આટલી વસ્તુ તો છે, જેમ કે આ બે બાજુ સરખી, આ બે બાજુ સરખી. એક પછી એક બધા લગનની કામગીરી ચાલુ કરીશું આપણે. તો સૌથી પહેલાં આપણી પાસે જે વસ્તુ છે તેને લખી નાખીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી કેવા ત્રિકોણ છે. એ સમાન પાયા બીસી પર, સમાન પાયા બીસી પર આવેલા બે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. બે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો આ ત્રિકોણની કઈ કઈ બાજુ સરખી? એ બી અને એસી સરખી. એ બી બરાબર એસી. અને બીજી બે બાજુની વાત કરીએ તો બી ડી અને સી ડી સરખી. બી ડી બરાબર સી ડી. આ બંને વસ્તુને આપણે એક સાથે પરિણામ એક આપી રહીએ છીએ. ઓકે, એના પછી તો હવે કામ ધંધો ચાલુ કરીએ. જેના જેના કરાવવાના છે લગન. ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડીના પહેલાં લગન કરાવીએ. તો જોઈ લેજો આકૃતિમાં, ત્રિકોણ એબીડી અને એની બાજુમાં ત્રિકોણ એસીડી. તમારે આ બે ત્રિકોણના કરાવવાના છે લગન. આ બે ત્રિકોણના લગન કરાવવાના છે. કઈ શરતથી તમે આ બેના લગન કરાવી શકશો? તો જુઓ, બે વસ્તુ તો તમારી નજરની સામે જ છે કે આ બે ત્રિકોણની આ બે બાજુ સરખી છે. એના પછી આ બે બાજુ સરખી છે અને બાકી સૂર્યો, બાકી રહ્યો એડી અને આ એડી, તો બેઉ ત્રિકોણની સામાન્ય બાજુ છે. કામ થઈ ગયું ભાઈ. બાહ 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 બા 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 શરત. બા 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 શરતથી આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થશે, બેઉ ત્રિકોણના લગ્ન થશે. તો કરાવી દઈએ બેઉના લગ્ન. કરાવી દઈએ, કરાવી દઈએ. બોલાવી દઉં બેઉને મંડપમાં, આવી જાઓ. ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડીમાં, ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડીમાં શું થાય છે? બા બા બા. તો બાજુઓ સરખી છે. એબી બરાબર એસી જોતા રહેવું આકૃતિમાં. એબી બરાબર બીસી ક્યાંથી આવ્યું? પરિણામ એકમાંથી આવ્યું. એના પછી કઈ બે બાજુ સરખી છે? આ બે બાજુ. બીડી બરાબર સીડી ક્યાંથી આવ્યું? ક્યાંથી આવ્યું? એ ઉપર લખેલું છે, પરિણામ એક આપેલું છે, ત્યાંથી આવ્યું. પરિણામ એક પરથી. અને છેલ્લી હજી એક બાજુ કઈ સરખી છે? તો એડી બરાબર એડી બંને ત્રિકોણમાં છે. એડી એટલે કે આ એડી છે. સામાન્ય બા સાબા, સામાન્ય બા સામાન્ય બાજુ થઈ ગયા બેવના લગન. ત્રિકોણ એબીડી એકરૂપ, ત્રિકોણ એસીડી કોને આપ્યા આશીર્વાદ? બા 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 એ આપ્યા આશીર્વાદ. સમજ પડી જશે. ચાલો પહેલું ગામ તો પૈટું આપણું, એના પછી સેકન્ડ, એક પછી એક લગન પર લગન, લગન પર લગન કરાવતા રહેવાનું છે. ચાલો ભાઈ, એના પછી ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી. તો આ રહ્યું આ ત્રિકોણ છે, ત્રિકોણ એબીપી, અને એને એકરૂપ બતાવવાનો છે ત્રિકોણ એસીડી એસીપી. તો તમારે હવે આ બે ત્રિકોણના કરાવવાના છે લગન. આ ત્રિકોણ અને આ ત્રિકોણના કરાવવાના છે લગન. તો કોઈ શરત સેટ કરી દો બાળકો, કોઈ શરત સેટ કરી દો. કઈ શરત? તો જો આ બે બાજુ સરખી છે, આ વચ્ચે દેખાય લીટી તે સાબા, બે ત્રિકોણની સામાન્ય બાજુ. હવે નીચેની બાજુ આ બીપી અને આ સીપી એ સરખી છે એવું આપણી પાસે કશે આપેલું નથી. એટલે કે બાબા બા શરતથી તમે જો બે ત્રિકોણને એકરૂપ કરાવવાનું વિચારતા હોય તો બાબા બાએ આપી આશીર્વાદ આપવાની ના પાડી દીધી. એક બાજુ એ ના પાડી દીધી, નહીં હું નહીં હું નહીં આવું એમ કહી દીધું. તો કઈ નહીં, આપણી પાસે બાકીની ચાર શરત છે ને. તો બે બાજુ સરખી છે, આ બે બાજુ સરખી છે, આ વચ્ચેની બાજુ. તો બે બાજુ સરખી હોય તો બાખુબાની ટ્રાય કરો, એટલે કે આ બે ખૂનો સરખો બતાવી દો. હા,
આબે ખૂનો સરખો કહેવાય? યા બાળકો, આબે ખૂનો સરખો કહેવાય કેમ કે આબે ખૂના જે બે ત્રિકોણમાં છે તેના હમણાં તો તમે લગ્ન કરાવ્યા, તો એ બેના લગ્નનું ગિફ્ટ તમે એ લોકો પાસેથી લઈ લો. તો બાળકો, આ ખૂનો એ બે ત્રિકોણનો સરખો કહી શકાય? ખૂનો એ બરાબર ખૂનો એ, તો આપણે લખી દઈએ ખૂનો એ બરાબર ખૂનો એ. ઓકે, આના પરથી, આ પરિણામ પરથી. તો આ બે ત્રિકોણને એકરૂપ બતાવ્યા છે તમે, અર્યો આ ત્રિકોણ અને આ ત્રિકોણને, તો એ બે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂના, એટલે ખૂનો એ સરખો. તો ખૂનો બી એ ડી અથવા પી, ખૂનો બી એ પી બરાબર ખૂનો સી એ પી લખી શકાય ને? કેવી રીતના લખું આ વસ્તુ, આ બે ખૂના સરખા કેવી રીતના થયા? કેમ કે આ બે ખૂના તો આ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂના છે ભાઈ, કૌંસમાં લખીશું, કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂના, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂના. ચાલો ભાઈ આગળ વધીએ. હવે આપણે આ બે ત્રિકોણના લગ્ન કરાવી દઈએ, બાખુ બાસરથી બધી વસ્તુ તૈયાર છે આપણી પાસે, બસ હવે શરણાઈ વગાડવાની બાકી છે. તો વગાડી દઈએ, આવી જાઓ બે ત્રિકોણ મેદાનમાં, એટલે કે મંડપમાં. ત્રિકોણ એ બી પી અને ત્રિકોણ એ સી પી, આ બે ત્રિકોણમાં શું થાય છે? ત્રિકોણ એ બી પી અને ત્રિકોણ એ સી પી, આ બે ત્રિકોણમાં બાખુબા થાય છે. કઈ બે બાજુ સરખી એક પછી એક લખીએ, તો આ બે બાજુ સરખી એ બી બરાબર એસી, કાંઠી આવી એ બી અને એસી સરખી, કાંઠી આવી પરિણામ એકમાંથી આવી, કારણ કે પરિણામ એક પરથી બાખુબા. હવે ખૂનો આ બે બાજુ સરખી બાખુ, એટલે આ બે ખૂના સરખા બતાવી દીધા છે આપણે. જોવો અહીંયા ખૂનો બાપ બરાબર ખૂનો કાપ, એવું નહીં બોલવાનું, બી એપી બોલવાનું, બાપ નહીં બોલતા. ખૂનો બી એપી બરાબર ખૂનો સી એપી, કાંઠી આવ્યો. પરિણામ આપી દઈએ ભાઈ, આને પરિણામ બે આપી દઈએ, પરિણામ બે પરથી. એના પછી બાખુબા, બાખુબા બાજુ એપી બરાબર બાજુ એપી, બેઉ ત્રિકોણમાં છે એપી બરાબર એપી, કારણ કે સાબા સામાન્ય બા સામાન્ય બાજુ. થઈ ગયા બેઉ ત્રિકોણના લગન, ત્રિકોણ એબીપી એકરૂપ, ત્રિકોણ એસીપી. કોને આપ્યા આશીર્વાદ? બાખુ બાસરતે આપ્યા આશીર્વાદ. ઓકે ચાલો ભાઈ, બે વસ્તુ પૈકી આ બી પડી ગયું. હવે ત્રીજું, એપી એ ખૂનો એ તથા ખૂનો ડીને દુભાગે છે, તો હા દુભાગે. ચલો હવે આને ભૂસી કાઢું. તો હવે ક્લિયર કટ તમને ખબર પડી જવી જોઈએ કે આ એપી એ આ ખૂનો એને દુભાગે હે, એટલે આ બે ખૂના સરખા બતાવી દીધું છે ભાઈ અહીંયા. અને સાથે સાથે ખૂનો ડીને દુભાગેનો મતલબ કે કાં તો આ બે ખૂનાને સરખા બતાવી દો, કાં તો એની ઉપરના આ બેને, તો ઉપરવાળા સરખા લખાશે આના પરથી, કેમ કે આપણે આ બે ત્રિકોણના કરાવ્યા છે લગન. એટલે કે ખૂનો એ ડી બી બરાબર ખૂનો એ ડી સી, બેનો બિંદુ ડી પરનો ખૂનો સરખો, અરિયો બિંદુ ડી વાળો ખૂનો સરખો. ચાલો બસ, તો લખવાનું ખાલી બાકી રહેલું છે. તો પરિણામ એક આપણી પાસે છે, આ પરિણામ સોરી પરિણામ બે એવું કહે છે કે આ એપી એ ખૂનો એનો દુભાગે છે. તો પરિણામ બે, પરિણામ બે, પરિણામ બે મુજબ શું કહે છે? પરિણામ બે, ખૂનો બાપ બરાબર ખૂનો કાપ, એટલે કે ખૂનો બી એપી બરાબર ખૂનો સી એપી. તો આનો મતલબ કે માટે એપી એ ખૂનો એને દુભાગે છે. કયા ખૂનાને દુભાગે છે? ખૂનો એને દુભાગે છે. એના પછી હવે આપણે કહી શકીએ કે આ બિંદુ ડી વાળા આ બે ખૂના બી સરખા. ઓકે, તો અહીંયાથી લઈ લઉં, આ બે ખૂના સરખા કયો ખૂનો? તો હવે હવે ખૂનો એ ડી બી બરાબર ખૂનો એ ડી સી, આ બે ખૂના કેવી રીતના સરખા? અલ્યા ભાઈ જુઓ, બે ત્રિકોણ આ બે એકરૂપ છે બતાવ્યા બી છે આપણે. તો કૌંસમાં લખી દઈએ કે કારણ કે ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ એ સી ડી, આ બે ત્રિકોણ એકરૂપ હોવાથી એના આ બે ખૂના સરખા. એનો મતલબ શું? આ બે ખૂના સરખાનો મતલબ, એનો મતલબ સિમ્પલ કે આ એપી ખૂનો ડીને દુભાગે છે, માટે એપી એ ખૂનો ડીને દુભાગે છે. સિમ્પલ એકદમ. અને છેલ્લી વસ્તુ, આ બન આ પૈટું આ કામ. હવે ચોથું, એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે. તો આપણે આ એપી ને બીસી નો લંબ દ્વિભાજક બતાવવા માટે શું બતાવવું પડશે? બતાવવું પડશે કે આ બીપી અને આ સીપી સરખી, એટલે દ્વિભાજક શબ્દ આવી ગયો ને, લંબ એટલે
આ બંને ખૂણામાંથી કોઈ એક ખૂણો 90 નો, એકચ્યુઅલી કોઈ એક 90 નો બતાવીએ તો બે જ 90 ના કહેવાય. તો મારો આ બે તો સરખી છે જ ને, આ બે સરખી, ક્યારનું સરખું, કેમ કે તમે આ ત્રિકોણ અને આ ત્રિકોણના લગ્ન કરાવી દીધા છે. તો પછી લખી દેવું કયું, જોવો અહીંયા લગ્ન કરાવેલા અને આ બેના લગ્ન પરથી કહી શકાય કે બીપી બરાબર સીપી. હવે બીપી બરાબર સીપી કેમ, કારણ કે જો આ બેના લગ્ન થઈ ગયેલા છે, ત્રિકોણ એ બીપી એકરૂપ ત્રિકોણ એ સીપી, આ છે કારણ, આ બેના લગ્નનું કારણ છે આ બીપી બરાબર સીપી, આ બે લગ્ન, આ બેના લગ્નનું પરિણામ છે આ. ઓકે, એના પછી બાળકો હવે આ બે ખૂણાને 90ના કેવી રીતના બતાવીએ, તો આ બે ખૂણા કઈ જોડના ખૂણા છે, રૈખિક જોડ. વાહ બેટા વાહ, શું વિચાર લાવ્યા, રૈખિક જોડના ખૂણા છે, પરંતુ રૈખિક જોડ એટલે સરવાળો 180, પણ આપણે બતાવવાનું છે બે ખૂણા 90-90 ના. તો વાતને સમજવાનો પ્રયત્ન કરો કે તમારે આ બે ખૂણાને સરખા બતાવવા પડે, અને બે સરખા ખૂણાનો સરવાળો જો 180 હોય તો એનો મતલબ કે બે છે 90-90 ના, એ બંને 180 ના અડધા અડધા, 180 ના અડધા 90-90, સમજ પડી વાતમાં. એટલે મતલબ એટલો છે કે તમારે આ બે ખૂણાને સરખા બતાવવાના છે. તો ભાઈ કહેવાય જ ને, હમણાં તો આ બેના લગ્ન કરાવેલા, અને જે બે ત્રિકોણના લગ્ન કરાવ્યા હોય તે બેના અનુરૂપ ખૂણા સરખા થાય. એટલે કે આપણે લખી શકીએ કે ખૂણો એ પી બી બરાબર ખૂણો એ પી સી, ખૂણો એ પી બી બરાબર ખૂણો એ પી સી. ક્યાંથી આવ્યું, તો કે ભાઈ આ બે ત્રિકોણ એકરૂપ છે, ત્રિકોણ એ બી પી એકરૂપ ત્રિકોણ એ સી પી. ચલો આ બે ખૂણા સરખા છે, હવે રૈખિક જોડવાનું કામકાજ ચાલુ કરીએ કે ભાઈ આ બે ખૂણા જે સરખા છે તે રૈખિક જોડના છે, એટલે બેવનો સરવાળો 180. તો હવે ખૂણો એ પી બી વત્તા ખૂણો એ પી સી બરાબર 180, કિંમત મૂકી દેવો. આ ખૂણો એ પી બી બરાબર આપણે લાવ્યા ખૂણો એ પી સી, તો ખૂણો એ પી બી ની જગ્યાએ મૂકીએ ખૂણો એ પી સી. હવે આ ખૂણો એ પી સી ને એમ જ રાખો ભાઈ, આ જે બેવ છે તેને પરિણામ જે આવ્યા હોય તે આપી દઈએ છે, પરિણામ 3 આવ્યા છે. આ વસ્તુ કાઠી લાવ્યા એપીબી ની જગ્યાએ એપીસી, પરિણામ 3 પરથી લાવ્યા છીએ. ચલો ભાઈ, તો ખૂણો એપીસી વત્તા ખૂણો એપીસી 2 ટાઈમ ખૂણો એપીસી બરાબર 180, બે ને નીચે લઈ જવાનું માટે ખૂણો એપીસી બરાબર 180 ના છેદમાં બે, બે નવામ 18 એટલા થાય 90 નો, ખૂણો એપીસી બરાબર 90 નો લઈ આવ્યા છે, અને ખૂણો એપીસી 90 નો આવી ગયો. તો મતલબ બહુ સિમ્પલ છે કે હવે આપણે કહી શકીએ કે હા ભાઈ, લંબ દ્વિભાજક ખૂણો એપીસી 90 નો, ખૂણો એપીસી અને તમે 90 નો લાવી દીધો, બસ બીજું હું જોઈએ, આ બે હરખું છે અહીંયા 90 નો ખૂણો, એટલે કહી શકાય કે એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે. એટલે કે અહીં બીપી બરાબર સીપી, આર્યુભાઈ બીપી બરાબર સીપી, તથા ખૂણો એપીસી બરાબર 90 માટે એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે. સમજ પડી ગઈ તમને દાખલામાં? તો પછી કેટલો ઇઝી દાખલો હતો, હતો ને, હા હમાવી દીધો એક પાનામાં, આપણે બધી વસ્તુ હમાઈ બી ગઈ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 2, જેમાં એ બી બરાબર એસી હોય તેવા ત્રિકોણ એ બી સી નો વેધ એડી છે, તો સાબિત કરો કે એડી એ બી સી ને દુભાગે છે, એડી એ ખૂણો એને દુભાગે છે. આકૃતિ નથી આમાં, આપણે દોરી દઈએ. એ બી બરાબર એસી હોય તેવો ત્રિકોણ એ બી સી, ચાલો ભાઈ ત્રિકોણ એ બી સી દોરવાનો છે, અને ત્રિકોણ એ બી સી ની બે બાજુ એ બી અને એસી સરખી છે, એટલે ત્રિકોણ એ બી સી કેવો દોરવાનો, સમજવી બાજુ. તો આપણે દોરી દીધો આ સમજવી બાજુ ત્રિકોણ. સમજવી બાજુ એટલે બે બાજુ સરખી લાગવી જોઈએ. તો તમને અહીંયા આ બાજુ અને આ બાજુ, આ બે બાજુ સરખી લાગશે, પણ આ થોડી નાની લાગશે, બસ તો એને નાની જ દોરવાની હતી. તો ચાલો નામ આપી દઈએ, તો નામ આપી દઈએ ત્રિકોણનું નામ છે એ બી સી, અને કઈ બે બાજુ સરખી છે એવું, એ બી બરાબર એ સી, તો આ એ બી અને આ એ સી સરખી છે. ત્રિકોણ એ બી સી નો વેધ છે એ ડી, ભાઈ વેધ દોરો. વેધ એટલે, વેધ એટલે 90 નો ખૂણો બનાવતો રેખાખંડ, બિંદુ એ માંથી 90 નો ખૂણો પાડી દેવું બાજુ બીસી પર 90 નો ખૂણો. ચાલો તો આ છે બાળકો વેધ, અહીંયા નામ આપી દેવો ડી, અને વેધ એટલે આ બે ખૂણા 90-90 ના. એના પછી આગળ સાબિત કરવાનું છે
ए डी बी सी ने दुभागे छे, आकृति आपणी रेडी छे, आखी आकृति आखी रेडी छे। बस हवे साबित करवानुं छे के ए डी बी सी ने दुभागे, आ ए डी बी सी ने दुभागे मतलब के आ बन्ने भाग सरखा छे। बीजी वस्तु, ए डी खूनो ए ने दुभागे छे, ए डी खूनो ए ने दुभागे एटले आ बे खूना सरखा बतावाना छे। अरे भाई केटली सीम्पल वस्तु पूछी छे, शॉर्ट एंड सीम्पल, मतलब एटलो के तमारे आ बे वस्तु जोईती होय तो तमारे करावा पड़शे आ बे त्रिकोणना लगन, आ बे त्रिकोणने बतावा पड़शे एकरूप। बताई दिए, कराई दिए। तो आ बे त्रिकोण ने एकरूप केवी रीतना बतावशो, कई शरत परथी? जे वस्तु लावानी छे ते भूसी नाखू छू, बस जेटली वस्तु छे तेटली રવા દીધી છે, શરત સેટ કરો, બે કાટખૂના સરખા, આ બે બાજુ સરખી, અને હજી એક વસ્તુ દેખાય છે, આ એડી છે સાબા, કેવી બા? સામાન્ય બા, સામાન્ય બાજુ થઈ ગયું કામ બાળકો। શરત કઈ સેટ થઈ? તો આ બે કાટકોણ ત્રિકોણ છે ને, એટલે આ કાટખૂના સરખા, પછી આ કાટખૂનાની સામે કર્ણ આવેલા હોય છે, બેવના કર્ણ સરખા અને બેવની એક એક બાજુ સરખી, એટલે આ થઈ ગયું કાકબા, કાકબા કાટખૂના કર્ણ બાજુ કાકબા શરત। ચાલો કાકબાની મદદ લઈએ, બેવના લગ્ન કરાવીએ। તો સૌથી પહેલા તો અહીં ત્રિકોણ એ બી સી માં કઈ બે બાજુ સરખી છે? એ બી બરાબર એ સી, એસાર રકમ બોલતી હે રે, પરિણામ એક એ ડી એ બી સી પરનો વેધ છે, એવું રકમ કહે છે। વેધ છેનો મતલબ બે ખૂના નેવું ના છે, કયો ખૂનો? ખૂનો એડ એ સી, પહેલા આને લખી કાઢો, ખૂનો એડ એ બી બરાબર નેવું, ખૂનો એડ એ સી બરાબર નેવું, ઓકે। ચાલો હવે લગ્ન કરાયંગે, લગ્ન કરાયંગે, લગ્ન કરાયંગે, તો મંડપ મેં આ જઈએ, દોનો કે દોનો ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ સી ડી, ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ સી ડી, પધરાવો સાવધાન। તો આ બે ત્રિકોણને પધરાવી દીધા, લગ્ન કરાવો, ચાલો કાકબા, બેવના કાટખૂના સરખા, ખૂનો એ ડી બી બરાબર ખૂનો એ ડી સી, આ બંને ખૂના કેમ સરખા? ભાઈ બંને કાટખૂના છે, જે આપણે અહીંયા લખેલું છે। એના પછી કાક, આ બેવના ક સરખા, કર્ણ સરખા, એ બી બરાબર એ સી, એક આઠી આવ્યો, ભાઈ રકમમાં તો કીધું છે, આપેલ છે અથવા પરિણામ એક પરથી। એના પછી બા, બાજુ એડી બરાબર બાજુ એડી, સામાન્ય બા, કેવી બા? સામાન્ય બા, સામાન્ય બાજુ, બા એટલે બાજુ। તો થઈ ગયા બંનેના લગ્ન, ત્રિકોણ એ બી ડી એકરૂપ, ત્રિકોણ એ સી ડી, કોને આપ્યા આશીર્વાદ? કાકબાએ। કેમ કરાવ્યા બેવના લગ્ન? કોને કીધું તું લગ્ન કરાવવા? તો આ બે જને કીધેલું લગ્ન કરાવો। તો આ પરિણામ, એડી એ બીસી ને દુભાગે છે, એડી કોને દુભાગે? બીસી ને, તમારે બતાવવાનું હતું કે બીડી બરાબર સીડી, તો હવે કહી શકાય આના પરથી કે બીડી બરાબર સીડી, માટે બીડી બરાબર સીડી। અને બીજી વસ્તુ, આ બે ખૂના સરખા હોય તો ખૂનો આ એડી ખૂનો એને દુભાગે એમ કહેવાય, તો સરખા લખી દેવો, આ બે ખૂના સરખા, બેવના લગ્ન થઈ ગયા છે, તો ખૂનો બેડ બરાબર ખૂનો કેડ, ખૂનો બી એ ડી બરાબર ખૂનો સી એ ડી, આ બંને વસ્તુ કાંઠી આવી, કારણ કે આ બંને વસ્તુ એકરૂપ ત્રિકોણના, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂના અને અનુરૂપ બાજુ છે, અનુરૂપ ખૂના અને અનુરૂપ બાજુ। તો ચાલો ભાઈ, માટે આપણે શું લખી શકીએ? તો આપણે કહી શકીએ કે ભાઈ એ ડી એ બી સી ને દુભાગે છે, માટે એ ડી એ બી સી ને દુભાગે છે, તથા બીજી વસ્તુ શું કહી શકીએ કે એ ડી ખૂનો એને પણ દુભાગે છે, એ ડી એ ખૂનો એને દુભાગે છે। વાત પૈટી, દાખલો પૂરો સમજ પડીને, એના પછીનો દાખલો, પ્રશ્ન ત્રણ, ત્રિકોણ એબીસી ની બે બાજુઓ એ બી અને બીસી તથા મધ્યગા એ એમ, એ ત્રિકોણ પીક્યુ આર ની અનુરૂપ બાજુઓ પીક્યુ અને ક્યુ આર તથા મધ્યગા પીએન ને સમાન છે, તો રકમ ક્યાં બોલતી? રકમ એ બોલતી
कि आ त्रिकोण एबीसी अने त्रिकोण पीक्यूआर में बाजू ए बी ने पीक्यू सामन है, ए बी ए पीक्यू ने सामन, बीसी ए क्यूआर ने सामन, आ बीसी ए क्यूआर ने सामन, अने बेव त्रिकोण की मध्यगा ए एम अने आनी मध्यगा पी एन, आ ए एम अने पी एन सामन, आ बधी निशानी अँ दर्शाली है। हवे एवुं नहीं समझता कि आ बी एम अने क्यू एन सामन ना भाई, आ त्रण कापा मारला छे, आ बी सी ना छे अने आ क्यू आर ना छे। ओके, मध्यगा एटले तो खबर ज होवी जोईए कि मध्यगा एटले मध्यबिंदु साथे जोड़तो रेखाखंड। ए एम छे मध्यगा, एनो मतलब के बिंदु एम बी सी नुं मध्यबिंदु। पी एन छे मध्यगा, एनो मतलब के बिंदु एन क्यू आर नुं मध्यबिंदु। અને લગ્ન કરાવવાના છે, બોલો પહેલું ત્રિકોણ એ બી એમ એકરૂપ ત્રિકોણ પી ક્યુ એન, ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ પી ક્યુ એનના કરાવવાના છે લગ્ન, આ બેના લગ્ન। અને નંબર બે, સેકન્ડ તમારે લગ્ન કરાવવાના છે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર, ત્રિકોણ એ બી સી એટલે આ મોટો ત્રિકોણ અને પી ક્યુ આર, તો આ બેના તો લગ્ન થઈ જવાના, આ બે ત્રિકોણના તો લગ્ન થઈ જવાના, કેમ કે આ બેવ ત્રિકોણ નહી, હા ના હા ના ઉભા રહેવું, મતલબમાં ચાલો છોરો પહેલાં આપણે આ બેના લગ્ન કરાવીએ, પણ આ બેના લગ્ન કરાવવા માટે શરત કઈ વાપરશો? આ બે બાજુ સરખી, આ બે બાજુ સરખી, હવે એમ નહીં કહેતા સર આહો સરખી છે, ભાઈ આ બીસી અને ક્યુઆર સરખું છે, રકમ કઈ બીસી ને ક્યુઆર સરખું, હા પણ જો તમે કંઈક એવું મગજ દોરાવ્યું અને તમે બતાવી દીધું કે ભાઈ બી એમ અને ક્યુ એન બી હરખી, તો કહી શકાય કે બાહ બાહ બાહ, તો બાબા બા શરત આવશે, આ બેવના લગ્ન કરાઈ જશે। સો આપણે ટાર્ગેટ સેટ કરીએ છીએ કે ભાઈ આપણે બતાવી દઈએ બી એમ ને સી ક્યુ એન ને સરખી, તો પહેલાં આપેલું શું છે તે લખીએ છીએ કે અહીં કોણ કોણ સરખું, એ બી બરાબર પી ક્યુ, એના પછી કોણ સરખું, બી સી બરાબર ક્યુ આર, એના પછી કોણ સરખું, મધ્યગા એ એમ બરાબર પી એન, આ ત્રણ વસ્તુ છે આપણી પાસે, આ તોને તોને એક જ પરિણામમાં નાખી દઈએ અથવા અલગ અલગ રાખું, ચાલો એક જ રાખીએ। એના પછી ટાર્ગેટ છે કે આપણે બી એમ અને ક્યુ એન ને સરખી બતાવીએ તો આ બેવના લગ્ન કરાવી દે બાબા બા। તો બી એમ અને ક્યુ એન ને સરખી કેવી રીતના બતાવીએ? વાપરો વાપરો અને વાપરો, થશે થશે, દિમાગ લગાવો। રિંકેશ સર જવાબ આપી દે, એના કરતા તમે તમારી બુદ્ધિ દોડાવીને જવાબ લાવો। એ એમ શું છે? મધ્યગા। પી એન શું છે? મધ્યગા। મધ્યગાનો મતલબ કે બિંદુ એમ એ બીસી નું મધ્ય બિંદુ, બિંદુ એન એ ક્યુ આર નું મધ્ય બિંદુ। હવે બીસી અને ક્યુઆર જો સરખી હોય તો એના આ બે ટુકડા બી એમ અને ક્યુ એન બી સરખા જ થવાના, કેમ કે એમ એ મધ્ય બિંદુ, સમજો આ સરખા, હવે એમ એ મધ્ય બિંદુ એટલે આ બે અડધું અડધું છે બીસીનું, એન એ મધ્ય બિંદુ એટલે કે આ જે ક્યુ એન અને એન આર આ બે છે તે ક્યુઆરનું અડધું અડધું। તો તમે ભાઈના છો યુક્લિડના સ્વયં સિદ્ધ સત્ય કે સરખી વસ્તુના અર્ધા બી સરખા જ થાય, સિમ્પલ। તો જોજો હવે આપણે લખીએ છીએ કે એ એમ અને પી એન શું છે? હવે એ એમ અને પી એન એ અનુક્રમે કયા બે ત્રિકોણની, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આરની મધ્યગાઓ છે। શું છે? મધ્યગાઓ છે। તો એનો મતલબ કે આ બી એમ એ આખા બીસીનું અડધું, બી એમ બરાબર વન હાફ બીસી, અને આ જે ક્યુ એન છે તે આખા ક્યુ આર નું અડધું। એક કામ કરીએ, આ લીટી લખવા પહેલા આપણે હજી એક લીટી લખી નાખીએ કે માટે મધ્યગા છે, એનો મતલબ કે માટે એમ અને એને અનુક્રમે, એમ અને એને અનુક્રમે મધ્ય બિંદુ છે, કોના કોના અનુક્રમે બીસી અને ક્યુઆર ના મધ્ય બિંદુ છે। ઓકે ડન,
ચાલો પરિણામ બે હવે હમણાં વાત કરી તે પ્રમાણે કે સરખાના અડધા સરખા થાય કોણ સરખું છે બીસી અને ક્યુ આર પરિણામ એકમાં તો પરિણામ એક પરથી આપણી પાસે છે બીસી બરાબર ક્યુ આર તો આ બેવના અડધા કરી દો બીસી ની આગળ વન બાય ટુ લગાવી દો ક્યુ આર ની આગળ વન બાય ટુ બંને બાજુ વન બાય ટુ વડે ગુણી નાખો વન બાય ટુ બીસી બરાબર વન બાય ટુ ક્યુ આર તો આ વન બાય ટુ બીસી એટલે કેટલા ભાઈ વન બાય ટુ બીસી એટલે કેટલા બી એમ અને વન બાય ટુ ક્યુ આર એટલે ક્યુ એન પરિણામ ત્રણ આ વસ્તુ આપણને હવે કામ લાગશે લગ્ન કરાવવામાં તો હવે બાબા બા તૈયાર છે આ બેવના લગ્ન કરાવવા બધી વસ્તુ રેડી છે ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ પી ક્યુ એનમાં બાબા બા તૈયાર છે તો ત્રિકોણ થોડુંક આપણે ટ્રાય કરીએ કે એક પાનામાં હમાઈ જાય ચાલો લાગે હમાઈ જાય તો સારું ત્રિકોણ એબીસી એબીએમ અને ત્રિકોણ પીક્યુ એન માં ચાલો બા 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 એ બી બરાબર પીક્યુ કઢી આવ્યું રકમે કીધેલું પરિણામ એક આપ્યું પરિણામ એક પરથી એના પછી ચાલો મધ્યગા લબી લખી કાઢો એ એમ બરાબર પીએન એ કાંઠી આવ્યું અલા રકમે જ તો કીધેલું પરિણામ એક પરથી એના પછી આટલું આ બી એમ અને ક્યુ એન જેને આપણે હમણાં થોડીક વાર પહેલા સરખું બતાવ્યું બી એમ બરાબર ક્યુ એન જેને આપણે પરિણામ આપ્યું ત્રણ થઈ ગયા ભાઈ થઈ ગયા બેવના લગ્ન માટે ત્રિકોણ એ બી એમ એકરૂપ ત્રિકોણ પી ક્યુ એન ચલો પહેલું થઈ ગયું છે સમજ પડી હવે નીચેનું હવે તમારે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આરના લગ્ન કરાવવા છે કેવી રીતના કરાવશો કોણ કરાવશે તમે કહેશો કે સર બા બાબા બાબા બામાં ચાલો આ બે બાજુ સરખી છે બી સી ને ક્યુ આર સરખી છે પણ આ બે બાજુ એ સી અને પી આર સરખી છે એવું તો રકમે કીધું નથી તો કેવી રીતના બા બાબા બાબા બા સર તમને ના પાડે છે મદદ કરવા તો કરીએ શું તો આ બે બાજુ સરખી તો એ બે સરખી બાજુની વચ્ચેનો ખૂનો સરખો કરાવી દો બાખુબા લગાવી દો આ બે ખૂનો જો સરખો થઈ જાય તો આપણું કામ થઈ જાય તો બાખુબા તૈયાર થઈ જશે લગ્ન કરાવવા તો ટાર્ગેટ હવે આપણે સેટ કરીએ આ બે ખૂનાને સરખો બતાવવાનો તો ભાઈ સરખા લખાય કેમ કે હમણાં જ તો આ બે ત્રિકોણના લગ્ન કરાવ્યા એટલે આના પરથી લખી દો કે ખૂનો બી બરાબર ખૂનો ક્યુ સમજે માટે આ બેના લગ્ન કોને કરાવ્યા તો લખવાનું જ રહી ગયું બા બા ભાઈ તો હવે આ બેના લગ્ન થઈ ગયા પછી આ બે વસ્તુ પરથી આપણે લખી શકીએ કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ ખૂણો બી બરાબર ખૂણો ક્યુ આ વસ્તુ કેવી રીતના લખી શકાય કેમ કે આ બંને ખૂણા કેવા ખૂણા છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ ચાલો તો હવે લગન ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર આ બે ત્રિકોણમાં શું થાય છે બાખુબા ચાલો કઈ બે બાજુ સરખી એ બી બરાબર પી ક્યુ પછી ખૂણો કયો અરે આ ખૂણો બી બરાબર ખૂણો ક્યુ આ એ બી બરાબર પી ક્યુ કાંઠી આવી પરિણામ એકમાંથી આવી અને જે આપણે બતાવ્યું તેનું કયું પરિણામ આવ્યા ખૂણો બી બરાબર ખૂણો ક્યુ પરિણામ ચાર આવ્યા તો આ વસ્તુ પરિણામ ચાર પરથી આવી છે અને છેલ્લે બાજુ બીસી બરાબર ક્યુ આર જે આપણને આપેલું જ છે રકમે પરિણામ એક પરથી તો આપણું કામ તો થઈ ગયું આપણું કામ હતું બેવના લગ્ન કરાવવાના આપણે કરાવી દીધા ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર અને આશીર્વાદ કોને આપ્યા બા ખૂ બા
ओके, समझ पड़ी ना? तो वही तो दाख लो, वही तो आगे बढ़िए। नेक्स्ट दाख लो, प्रश्न 4। त्रिकोण एबीसी में बीई और सीएफ बे समान वेद है, तो एकरूपता माटेनी काकाबानी शरत नो उपयोग करीने साबित करो कि एबीसी सबद्वि बाजू त्रिकोण है। तो चलो, अहीं भी आकृति नहीं आपी तो जाते दौरी नाखी। तो आप एक समद्वि बाजू त्रिकोण दौरीए। तो चलो, आ एक समद्वि बाजू त्रिकोण दौरी दीदो। हमें भूली जाओ कि आ त्रिकोण समद्वि बाजू है, भूली जाजो, भूली जाजो कि आ समद्वि बाजू है, कि आनी आ बाजू ने आ बाजू सरखी है, भूली जाओ। त्रिकोणनु नाम है एबीसी। तमे कहशो कि सर केम भूली जवानु छे कि आ समद्वि बाजू है, केम के आपणे आने समद्वि बाजू लावानो छे। ज्यां सुधी आ समद्वि बाजू लावी नहीं दिए त्यां सुधी भूली जवानु कि आ त्रिकोण समद्वि बाजू छे, ए वस्तुने आपणे नी वापरी शकीए कोई पण जग्याए। હવે આ ત્રિકોણમાં બીઈ અને સીએફ બે સમાન વેદ છે, બે વેદ દોરો। પહેલો વેદ બીઈ, આ વેદ બીઈ, વેદ દોરતી વખતે 90નો ખૂણો પડવો જોઈએ, અને હવે અહીંયા વેદ સીએન લાગે 90ના ખૂણા, તો આ ખૂણો 90નો, નાભી 90નો, વેદનો મતલબ આ થાય, ના ખૂણો 90નો, નાભી 90નો। આ છે બીઈ, આ છે સીએફ, આ બંને વેદ સમાન છે, એવું રકમ કહી છે કે આ બંને વાદળી લીટી સમાન છે। કાકબા શરતનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે કે એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ। હવે આ કાકબા શરતનો મતલબ બે ત્રિકોણના લગ્ન કરાવવા પર હે તમારે, અને બે ત્રિકોણના લગ્ન કરાવીને ત્રિકોણ એબીસી ને સમદ્વિ બાજુ બતાવવા, બે બાજુ સરખી, અને કઈ બે બાજુ તે તમને ખબર જ છે, તમારે આ એબી અને આ એસી આ બેને સરખી બતાવવાની છે। તો તમે આ ત્રિકોણને સમદ્વિ બાજુ કહી શકો। તો આ બે ત્રિકોણ જેમાં આવી જાય તેવા બે ત્રિકોણને એકરૂપ બતાવવાના। ચાલો પહેલા ડેટા લખી નાખીએ કે અહીં અહીં રકમમાં આપણી પાસે આ બે વેદ સમાન છે એમ કીધું છે, કે અહીં બીઈ અને સીએફ એ સમાન વેદ છે એવું રકમ કહી છે, મતલબ કે બીઈ બરાબર સીએફ। પરિણામ એક વેદ છે એટલે બધા ખૂણા કાટખૂણિયા થશે, આ બધા ખૂણાઓ, ખૂણો એ એફ સી બરાબર ખૂણો બી એફ સી, આ બે ખૂણા સરખા, બે 90ના, ખૂણો એ ઈ બી બરાબર ખૂણો સી ઈ બી, આ બે સરખા ને 90ના, અને પરિણામ બે આપી દે। ઓકે, તો ચલીએ બચ્ચો આગે બધે હે। તો હવે તમારે એ બી અને એ સી ને બતાવવાની છે સરખી। તો તમે કહેશો કે કરાવી દે સર આ ત્રિકોણ અને આ ત્રિકોણ ના લગન, પણ લગન કરાવવા માટેની શરત કાકબા જ વાપરવાની, કાકબા સિવાય બીજી બધીને ના પાડી દીધી કે તમે અમારા લગ્નમાં આવતા નહીં, જો કોઈ આવશે તો કાકબા ને જ આશીર્વાદ આપશે ને તો જ થશે લગ્ન। તો કાકબા, ચાલો ભાઈ કાકબા, આ બે કાટખૂણા સરખા જોઈ લેજો, બેના કાટખૂણા ઉભા રહેજો, ઉભા રહેજો, હા આ કાટખૂણા સરખા, એના પછી આ બે બાજુ સરખી છે એવું બોલતાની। હવે જો કાકબા વાતને સમજો, અહીંયા જરાક વસ્તુને જરાક સારી રીતના સમજાવવા માટે હું ત્રિકોણને આકૃતિની બહાર કરું છું। તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ ધ્યાનથી જો, આ બે ત્રિકોણને, ત્રિકોણ એ બીઈ, ત્રિકોણ એ સી એફ, આ કાટખૂણાઓ છે, અહીંયા બે વેદ સમાન છે બીઈ ને સીએફ, આટલી વસ્તુ છે કાકબા કા, પછી ક અરિયો ક, કાટખૂણાની સામે આવે કર્ણનો ક, કર્ણ એ બે, નાનો કર્ણ એ સી, કાટખૂણા કર્ણ બાજુ, બાજુ સરખી, પણ આ બે કર્ણ તો સરખા લાવવાના છે, અને એ બે કર્ણ સરખા લાવવા હોય તો કાકબા શરત। હવે કાકબા શરતથી આ બેના લગ્ન કેવી રીતના કરીએ, કેમ કે જો તમે કાકબા શરતથી આ બેના લગ્ન કરાવવા જશો તો એનો મતલબ કે તમારી પાસે
કંઈક એવું છે તમારી પાસે, એવું તૈયાર જ છે કે ભાઈ આ બે કર્ણ સરખા છે તો તમે કાકાબાથી લગ્ન કરાવો? અને આ બે સરખું હોય તો આ દાખલામાં આગળ વધવાનો કઈ મતલબ જ નથી કે એબી અને એસી સરખી તો પછી સમજવી બાજુ કહેવાય, તો હું કરવા લગ્ન કરાવીએ? અરે કેસી ઉલઝન હૈ યે, કેસે સુલઝાઈએ ઇસે? તો બહુ સિમ્પલ રસ્તો છે, આ બે ત્રિકોણને મારો ગોળી. આ બે ત્રિકોણના લગ્ન થવાના જ નથી, તો હવે શું કરીએ સર? કાકાબા લગ્ન કરાવવા તો પરહેજ ને સર, કાકાબા વાપરવા કીધી. બાળકો તમે એક વસ્તુને સમજો કે આ એબી અને એસી સરખી બતાવો તો આ બે ત્રિકોણ સમજવી બાજુ કહેવાય, તો એબી અને એસીને સરખી બતાવવા માટે આપણે વાપરીશું પ્રમેય. ખૂણા સમાન બાજુ સમાન, ખૂણા સમાન બાજુ સમાન. યાદ આવે કે જો બે ખૂણા સમાન હોય તો પણ એની સામેની બાજુ સરખી થઈ જાય. તો આપણે એબી અને એસીને સરખી બતાવવા માટે એની સામેના ખૂણાને સરખા બતાવી દઈએ, કે એબી ની સામેનો ખૂણો એટલે ખૂણો સી, અને આ એસી ની સામેનો ખૂણો એટલે આ ખૂણો બી. ખૂણો બી અને ખૂણો સી ને આ બે ખૂણાને સરખા બતાવી દઈએ. જો આ બે ખૂણા સરખા થઈ ગયા, આપણું કામ થઈ ગયું. ખૂણો બી અને ખૂણો સી ને બતાવી દઈએ સરખા. હવે ખૂણો બી અને ખૂણો સી સરખા બતાવવા એ આપણો ટાર્ગેટ. હવે ટાર્ગેટ નવો બદલાઈ ગયો હે. તો જોજો હવે હું શું કરું, આ ત્રિકોણ જે છે ને એને ચલા જા. ચાલે ના પછી અરિયો આ ત્રિકોણ, આ બે ત્રિકોણ નામ હે ક્યા તુમ્હારા? ત્રિકોણ બી એફ સી, ત્રિકોણ બી ઈ સી, કે જેમાં બિંદુ એફ પર અને બિંદુ ઈ પર કાટખૂણા છે, બંને વેઢ સરખા છે. વેઢ સી એફ બરાબર વેઢ બી એફ. તો બાળકો આ બે ના લગ્ન પરથી આપણે કહી શકીએ કે ખૂનો બી અને ખૂનો સી સરખા, જે આપણો ટાર્ગેટ છે ખૂનો બી અને ખૂનો સી ને સરખા બતાવવાનો. સમજ પડે છે મારી વાતમાં? અને આ બેના લગ્ન કાકાબાથી કરાવી દઈએ, કાકાબાનો બી ઉપયોગ કર્યો ને આપણું કામ બી થઈ જશે. તો કાકાબા શરત પ્રમાણે, કાકાબા શરત વાપરવા, કાટખૂનો, કાટખૂનાની સામે કર્ણ, તો આ બે કર્ણ છે. કાકબા બાજુ સરખી છે, શું કર્ણ સરખા? અલા ભાઈ સરખા જ ને, આ બીસી અને આ બી બીસી સામાન્ય બાજુ, બાજુ બીસી આ બે ત્રિકોણની સામાન્ય બાજુ છે. કામ થઈ ગયું, થઈ ગયું કામ. ચલો આપણે બે આ બેના લગ્ન કરાવીને આ બે ખૂણાને સરખા બતાવું. આ બે ખૂણા સરખા, સમાન ખૂણાની સામેની બાજુ સરખી, આ બે બાજુ સરખી એટલે ત્રિકોણ સમજવી બાજુ. તો આ છે આખી ગેમ. તો ચાલો તો ચાલુ કરીએ ત્રિકોણ બી એફ સી અને ત્રિકોણ. હવે અહીંયા બી થી ચાલુ કર્યું બી એફ, તો અહીંયા સી થી ચાલુ કરો સીઈ બી. આ બે ત્રિકોણમાં શું થાય છે કાકબા? આ બે કાટખૂના સરખા, ખૂનો બી એફ સી બરાબર ખૂનો સીઈ બી. કઠી લાવ્યા આ વસ્તુ, કારણ કે બંને કાટખૂના છે ભાઈ. આપણે સ્ટાર્ટિંગમાં બધો ઉલ્લેખ કર્યો છે અહીંયા. એના પછી કાક બી સી બરાબર બી સી, હે આ બંને તો સાબા છે સામાન્ય બાજુ. આ બંને સામાન્ય કર્ણ છે એટલે શાક, સામાન્ય કર્ણ શાક. કાકબા એફ સી બરાબર ઈ સી અથવા સી એફ બરાબર બી ઈ. આ કાઠી આવ્યું. અલા ભાઈ આ બે વેદ છે જે સરખા છે, પરિણામ એકમાં લખું. થઈ ગયા, થઈ ગયા બે ત્રિકોણના લગ્ન થઈ ગયા. ત્રિકોણ બી એફ સી એકરૂપ, ત્રિકોણ સીઈ બી. કોને આપ્યા આશીર્વાદ? કાકબા. તો કાકબા શરત વાપરી લીધી છે. આ બે ત્રિકોણના લગ્ન કેમ કરાવ્યા? આપણે હું બતાવ્યું હતું ખૂણો બી અને ખૂણો સી ને સરખા બતાવવા હતા. તો લખી રાખો ખૂણો બી બરાબર ખૂણો સી. કેમ કેમ કેમ? અરે બેટા, કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા છે એટલે એ તો સરખા થવાના જ હતા. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા, ખૂણા સમાન, આ બે ખૂણા સમાન, તો સમાન ખૂણાની સામેની બાજુ સમાન, એ બી બરાબર એ સી. કેમ? કેમ કે આ બે બાજુ સમાન ખૂણાની સામે છે, કારણ કે સમાન ખૂણાની સામેની બાજુ, સમાન ખૂણાની સામેની બાજુ. ઓકે ચાલો એના પછી
તો હવે બસ પૈટું લખી દેવાનું કે માટે ત્રિકોણ એબીસી કેવો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. દાખલો પૂરો. ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે, બતાવાઈ ગયું. ઓકે ચાલો, તો દાખલો પૂરો થાય છે. સિમ્પલ દાખલો હતો, મજા આવી ને? કેટલો સહેલો હતો. બસ હવે છેલ્લો દાખલો, પ્રશ્ન 5, કે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC છે. AP લંબ BC દોરી ખૂણો B બરાબર ખૂણો C દર્શાવો. સમદ્વિ બાજુ ત્રિકોણ દોરવા કહે છે આ લોકો. તો સમદ્વિ બાજુ એટલે બે બાજુ સરખી હોય તેવો ત્રિકોણ દોરવાનો, એક બાજુ જરાક નાની કે મોટી રાખવાની આ નીચેની. તો આ છે આપણો ત્રિકોણ ABC. આ ત્રિકોણની બાજુ AB અને AC સરખી છે. ચાલો AP લંબ BC દોરો. તો દોરીએ આપણે આ AP કે જે BC ને લંબ છે, દોર્યો લંબ. લંબનો મતલબ કે આ 90 નો, આ બી 90 નો. ખૂણો B અને ખૂણો C ને સરખો બતાવવાનો છે. સિમ્પલ કરાઈ દો લગન બેવના. હવે બાળકો ચાલો આ બેવના લગન કેવી રીતના કરાવીએ, કઈ શરત? તો આ બે કાટખૂણા, હવે આ બે ત્રિકોણમાં આ બે કર્ણ છે. આ AB એ આ કાટખૂણાની સામે, AC આની સામે. તો આ બે કાટખૂણા સરખા, કર્ણ સરખા, કાકબા એક બાજુ ખાલી સરખી થઈ જાય. તો અરે ભાઈ આ AP તૈયાર જ છે બેવની સામાન્ય બાજુ. કેટલું સિમ્પલ છે યાર. તો બેવ ત્રિકોણના આરામથી લગન થઈ જશે કાકબા શરતથી. તો સૌથી પહેલા કે અહીં ત્રિકોણ ABCમાં કઈ બે બાજુ સરખી છે? AB બરાબર AC. તમે એમ કહેતા હશો કે સર આમાં ખૂણો B બરાબર ખૂણો C દર્શાવવા કીધું સર. તો સિમ્પલ સર, કે ત્રિકોણની બે બાજુ સમાન, સમાન બાજુની સામેના ખૂણા સમાન. લખી દઉં ને સર, આવું દાખલો પતી જાય. ના બેટા, આ લોકોએ એવી રીતના નથી કીધું. આ લોકોએ આવી રીતના દોરીને પછી દર્શાવવા કીધું છે. ખૂણો B બરાબર ખૂણો C કેવી રીતના લાવવા કીધું તે વાતને સમજો, કે આ લોકોએ વેધ કેમ દોરવા કીધો. કેમ કે આ બે ત્રિકોણને આપણે લગન કરાવી શકીએ. વાતને સમજો, પરીક્ષામાં ડાયરેક્ટ નહીં, ડાયરેક્ટ લખીને નહીં આવતા. જે વસ્તુ લાવવા કીધી છે ને લાવવાની. ચાલો પરિણામ 1. AP એ BC પરનો લંબ છે, એનો મતલબ સિમ્પલ છે કે આ બેવ ખૂણા કાટખૂણા ખૂણો APB બરાબર 90, ખૂણો APC AB 90 નો. હવે લગન ત્રિકોણ APB અને ત્રિકોણ APC, APB અને ત્રિકોણ APC માં શું થાય છે? કાકબા. પહેલા કાટખૂણા સરખા બેવના, ખૂણો APB બરાબર ખૂણો APC. કાઠી લાવ્યા, કેમ કે બંને કાટખૂણા. કાક ક બેવના ક સરખા, બેવના કર્ણ AB બરાબર AC. કાઠી લાવ્યા, તો આપેલું જ છે રકમમાં, રકમમાં આપેલું છે. પરિણામ 1માં લખું કાકબા બાજુ AP બરાબર બાજુ AP બેવની સાબા. કેવી બા? સામાન્ય બા. કેવી બાજુ? સામાન્ય બાજુ. થઈ ગયા રે, થઈ ગયા રે બેવ ત્રિકોણના લગન, થઈ ગયા રે. ત્રિકોણ APB એકરૂપ, ત્રિકોણ APC. આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. કોણ આવશે આશીર્વાદ આપવા? તો આશીર્વાદ આપવા આવશે કાકબા. કઈ બા? કાકબા. બેવના લગન કેમ કરાવ્યા, કેમ કરાવ્યા? તો કે ભાઈ ખૂનો બી ને ખૂનો સી ને સરખો બતાવવા. તો લખી દો ભાઈ, ખૂનો બી બરાબર ખૂનો સી કેવી રીતના કહેવાય? કેમ કે બંને ખૂના છે એકરૂપ, ત્રિકોણના અનુરૂપ ખૂના. તો બાળકો દાખલો પૂરો થાય છે, ચેપ્ટર બી પૂરો થાય છે, આજનો લેક્ચર બી પૂરો થાય છે. બોલો મજા આવી તમને ચેપ્ટરમાં, આ ચેપ્ટરના દાખલા શીખવામાં? બોલો ચાલો કમેન્ટ કરીને ખાસ કહેજો કે આ ચેપ્ટરના 14 લેક્ચર કેવા રહ્યા તમારા માટે. ઘણા બાળકો માટે આ ભૂમિતિનું આ ચેપ્ટર, ત્રિકોણ ચેપ્ટર, એ ખરેખરમાં ઘણું તકલીફજનક હોય છે. પણ આ ચેપ્ટરને મેં તમારા માટે ઘણું સહેલું બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બસ મારો પ્રયત્ન સક્સેસ જાય એવી ભગવાનને પ્રાર્થના, અને બાળકો પણ પોતાનો પૂરેપૂરો પ્રયત્ન સમજવા માટે કરે. જો તમે સારામાં સારો પ્રયત્ન કરશો તો તમને ખરેખરમાં સમજ પડશે
મજા આવશે ચેપ્ટરની અંદર, સહેલું લાગશે. અને મેં તમને શરૂઆતમાં જ છઠ્ઠું ચેપ્ટર ભૂમિતિનું ચાલુ થયું ત્યારે જ મેં તમને કીધેલું, ભૂમિતિમાં આળસ નહીં ચાલશે, ભૂમિતિમાં મહેનત વધારે જોઈશે, પ્રેક્ટિસ વધારે જોઈશે. એટલા માટે ચોપડીના દરેકે દરેક દાખલા 2 વાર તો કરવા જ પડશે, ઓછામાં ઓછા. અને જેટલી પણ ડીપીપી આપી છે તે પણ સોલ્વ કરવી પડશે. જેટલા પણ બાળકોએ મારી સલાહને અનુસરણ કર્યું હશે તે લોકો તો ફાવી જશે, એ લોકોને મજા આવી જશે. અને બાકીના બાળકો જો કદાચ કંઈક રહી ગયું હોય તો મારી સલાહને અનુસરો અને મહેનત કરો, પછી જોઉં તમારું રિઝલ્ટ, પછી જોઉં તમને કેવું ખતરનાક આવરે. ઓકે, તો બસ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે આના પછી નવું ચેપ્ટર, આના પછી જે આવે છે તે 8મું ચેપ્ટર ચતુષ્કોણ, તે ચેપ્ટરને ચાલુ કરી દઈશું. તો મળીએ છીએ હવે ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં, નવા ચેપ્ટરમાં. પ્રેક્ટિસ કરતા રહેજો, આ ચેપ્ટરની રિવિઝન કરતા રહેજો, જૂના ચાલેલા ચેપ્ટરનું પણ રિવિઝન કરતા રહેજો. તો ચાલો બાળકો, બાય, જય હિન્દ.